ગાળો ભૂલી જાય બધું. એવા એવા જોશ એમનો સુર જ એવો પંચમ સુર બોલવામાં ગારી, એવી મીઠી એમની બ્રજભાષા. એ બ્રજવાસી, એ ઠાકોરજીના બધા સખાઓ, અને એ બ્રજમાં જઈએ ને એ બ્રજવાસીઓનો સંગ થાય, પછી આપણે બ્રજમાં જઈએ ને પછી ઘણી વખત માંગે આપણી પાસેથી, આપણી પાસેથી માંગતા હોય, એ આનંદ છે એક પ્રકારનો. અને એની પહેલા પછી એવા આશીર્વાદ અંતરથી આપે, હા યે હો જાયગો વો હો જાયગો યે હો જાયગો, ખૂબ ભક્તિ બળે, ખૂબ ભાવ બળે, સેવા મેં ચિત્ત લગે, ખૂબ બ્રજ મેં આવો, કેવા આશીર્વાદ આપતા હોય. અને જેટલી વાર તમે આપવામાં વાળ લગાડો ને એટલા જ વધારે આશીર્વાદ આપે. અને પછી એમને કંઈક પ્રેમ ભાવથી આપણે જે આપીએ, અને પછી એવા આનંદમાં આવીને ઠાકોરજીને એવી લીલા સંભળાવે, એ બ્રજવાસીઓનો સંગ એ ક્યારે થાય કે જ્યારે આપણે પણ બ્રજવાસી બનીએ. એક હોય બ્રજ અભિલાષી, એક હોય બ્રજવાસી, એક બ્રજ નિવાસી. વૈષ્ણવ તો હંમેશા બ્રજ કી અભિલાષા કરતો હોય કે જ્યાં ઠાકોરજીને યે સબ એસી સુંદર સુંદર લીલાએં કરી, જાનુ રિંગન લીલા કરી, માખન ચોરી લીલા કરી, એસી બ્રજ કી અલૌકિક ભૂમિ મેં, જહાં નિત્ય લીલા નિત્ય નૌતન શ્રુતિ ના પામે પાર, જહાં પ્રભુ કી નિત્ય લીલા આજ ભી હો રહી હૈ. અને આવી બ્રજમાં જવાનો અવસર જ્યારે આવે તો પછી વૈષ્ણવ ક્યારે છોડે નહીં એ અવસરને. સરસ મજાનો અવસર છે વૈષ્ણવ બ્રજવાસી થવાનો, 2018 યાત્રા. અને આપ બધા વૈષ્ણવ બ્રજવાસી બનો, બ્રજનો આપ આનંદ પ્રાપ્ત કરો. આવાહન કરું છું આ બ્રજયાત્રામાં જોડાવા માટે આપ બધા વૈષ્ણવ. હરિ કે પ્યારે બ્રજવાસી, હરિ કે પ્યારે બ્રજવાસી, હરિ સંગ જીવત હરિ કો સેવત, હરિ સંગ જીવત હરિ કો સેવત, હરિ હી કી નિજ દાસી, હરિ હરિ કી આસ હરિ હી ખાસ, 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 હરિ બિન રહત ઉદાસ, હરિ કે પ્યારે બ્રજવાસી, બડા સુંદર એ મીઠા હંસ ધ્વનિ રાગ, બહુ સુંદર. હરી
धन्य है ऐसे ब्रजवासी ब्रजभक्त। ठाकुर जी घर घर माखन चोरी लीला कर उनके ही मन की चोरी भाव की चोरी आप कर रहे हैं। हवे एम जुआ जाओ तो चोरी आम लौकिक दृष्टि थी जुआ जाए तो ये दोष छे, पर अहियां कई दोष तो छे नहीं, कारण के बद्दू प्रभु नु छे, सब ठाकुर का है, फिर दोष कैसा? बीजा ना हक नी चोरी करी एनी चोरी कहवाय, अहियां तो बद्दू प्रभु नु ज होय तो फिर चोरी तो है ही नहीं। तो घर घर जाइए, प्रभुए भक्तों ना मन नु हरण करो, भगवान भक्त ना मन ना भूखा छे, भाव ना भूख्या छे। आ माखन चोरी लीला नु रहस्य श्री आचार्य जी बताव्यो, एना पछी मृतिका भक्षण लीला ब्रह्मांड घाट उपर आपे ब्रजरज आरोगी यशोदा जी ने ब्रह्मांड ना दर्शन कराव्या। શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર ત્યાં ખુલાસો સુબોધનીમાં કર્યો કે ભાઈ જે પૂતના 16,000 બાળકોને મારીને જે આવી હતી બ્રજમાં નંદભવનમાં, તો જ્યારે ભગવાને એના પ્રાણનું કર્ષણ કર્યું ત્યારે એ 16,000 બાળકોના અંશને ભગવાને પોતાના જઠરમાં સ્થાપિત કર્યા હતા। તો પ્રભુએ વિચાર્યું કે હવે એ બાળકોનો ઉદ્ધાર કઈ રીતે થાય, તો કે આ બ્રજરજનો સ્પર્શ કરાવી દઈએ તો બાળકોનો ઉદ્ધાર થઈ જાય, એટલે આપણે માટીનો સ્પર્શ કરાવીએ।
એમ પણ માટી ખાવા ઓલો માખણ ખાવાથી બહુ ચીકનું થઈ ગયું હતું પેટ, તો હવે આ માટી આરોગીને માંજી દીધું. તો મૃતિકા ભક્ષણ કે દ્વારા ભક્તન કો ઉદ્ધાર કિયો. ફિર નંદરાયજી ઓર યશોદા મૈયા કે ઉનકે પૂર્વ જન્મ કી કથા સુખદેવજીને પરીક્ષિતજી કો સુનાઈ, ઓર ફિર દધિમંથન લીલા કો વર્ણન શ્રી સુખદેવજીને કિયો કે દધિમંથન કરતે સમય યશોદા મૈયા ઠાકુરજી કો હી ચિંતન કર રહી હૈ, સ્મરણ કર રહી હૈ, દધિ મંથન કરતી જાય, ચિંતન કરતી જાય. શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે જ્યારે આપણે પણ આપણા ગમે ત્યારે લૌકિક કાર્યમાં હોઈએ તો એ દધિ મંથન કરતાં એટલે લૌકિક કામ કરતાં પણ ઠાકુરજીનું ચિંતન બનાવીને રાખવું જોઈએ. હવે દધિ મંથન કરે છે, સેવા પણ કરે છે, તો ચિત્ત ઠાકુરજીમાં છે. એટલે એક વસ્તુ એ સમજવાની છે કે જ્યારે આપણે સેવામાં હોઈએ તો ચિત્ત ઠાકુરજીમાં હોવું જોઈએ. હવે કથામાં અહીંયા બેઠા છીએ તો ચિત્ત હોવું જોઈએ ને, તો તો એ સેવા છે, તો સત્સંગ છે, નહીં તો પછી ક્યાં. નહીં તો ઘડિયાળ સામે પછી જાય નજર, ચિત્ત લાગ્યું નહીં. શ્રી મહાપ્રભુજી શું કહે, ચેતસ તત પ્રવણમ સેવા. અને અહીંયા યશોદા મૈયા દધિ મંથન કરે છે તો ચિત્ત ઠાકુરજીમાં લાગેલું છે, ચિંતન કરતા જાય છે. અને જ્યારે ચિંતન ઠાકુરજીનું કરે છે અને ત્યારે એમના હૃદયમાંથી પ્રેમની ધારા, દૂધની ધારા વહેવા લાગી જાય છે. અને માનો ઓલું માખણ તરીને આવી ગયું આમ છાછ ઉપર, અને બંનેમાં હોડ લાગ્યો અને અહીંયા દૂધની ધારા વહે છે યશોદાજીના સ્તનોમાંથી. અને ઓલું માખણ એવું સુંદર આવતું જાય ને આમ બંને, કે કારણ કે બંને ભગવાનના ભોગ્ય છે. માખણ પણ પ્રભુ આરોગ્ય છે, આ દૂધ પણ ભગવાનનું ભોગ્ય છે આરોગ્ય. તો માનો બંનેમાં હોડ લાગે કે ઓલું માખણ કે પ્રભુ મને આરોગશે, દૂધ માનો કે પ્રભુ મારો અંગીકાર કરશે. દૂધ પણ કહે છે કે હું પ્રગટ જ શેના માટે થયો, આપના માટે. અને પછી જે ભાવ હતો ભગવાન યશોદા મૈયાના ખોળામાં બિરાજ્યા, દુગ્ધપાન કર્યું, અને એ સમયે અંદર અંગીઠીમાં જે દૂધ રાખ્યું એ ધ્યાન યશોદા મૈયાને કહ્યું, લાલાને ઉતાર્યો. અને ઠાકુરજીને ક્રોધ આવ્યો અને પછી મટકી વટકી બધું ફોડી નાખ્યું, વાંદરાને ખવડાવી દીધું, નષ્ટ કરી દીધું. અને યશોદા મૈયાને ક્રોધ આવ્યો અને પછી દામોદર પ્રભુ, દામોદર લીલાનું વર્ણન શ્રી સુખદેવજી કરે છે કે પ્રભુને બંધનમાં બાંધ્યા. અને એ જ દામોદર લીલામાં પ્રભુએ નલ કુબેર મણિગ્રહ, જે યક્ષરાજ કુબેરના જે પુત્રો હતા, જે નારદજીનો શ્રાપ લાગ્યો હતો, વૃક્ષ યોની મળી હતી, ભગવાને નલ કુબેર મણિગ્રહનો ઉદ્ધાર કર્યો. પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પ્રભુની સ્તુતિ કરી અને એ લોકો મુક્ત થયા. અહીંયા સુધી પ્રભુની ગોકુલની લીલાનું વર્ણન આવ્યું છે. ઓર અબ સુખદેવજી આગે વૃંદાવન કી લીલા કા વર્ણન કર રહ્યા. મને લાગે છે આજની આપણી આ કથા પણ આપણે ગોકુલ સુધી જ રહેવા દઈએ, કારણ કે સમય અભાવ છે. આગળ સુંદર વૃંદાવનની જે લીલા છે અને વેણુગીત આદિનો જે પ્રસંગ છે એ આપણે કાલે શરૂઆતમાં જ એ લીલાના દર્શન કરીશું. આજ થી અપની યાત્રા શ્રી ગોકુલ તક હી અપન રખે, ગોકુલ મેં અપન રહેંગે, યહી ભાવ કે સાથ. ઓર યે જો દધિ મંથન કી લીલા કે જૈસે યશોદા મૈયા ભી ચિંતન કર રહી થી, તો બસ કથામાંથી જ્યારે પછી ઘરે જઈએ તો કથામાં કહેવાયેલા એક એક પ્રસંગોનું આપણે ચિંતન કરતા રહીએ. એ જ ભાવ સાથે કથાને વિરામ આપીએ એની પહેલા આવો બે મિનિટ ભગવત નામ સંકીર્તનનો આશ્રય લઈશું. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए रे. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए. गोविंद गोविंद गाइए रे भजो, राधे गोपाल कृष्ण गाइए. गोविंद गोविंद प्रेम से गाइए, राधे गोपाल कृष्ण गाइए. गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए. गिरधारी गिरधारी गाइए रे भजो, नंदा के लाल कृष्ण गाइए रे भजो. नंदा के
દરેક વૈષ્ણવોને વિનંતી કે ભાગવતજીની આરતીનો લાભ અને આચાર્ય ચરણોના ચરણસ્પર્શનો લાભ પ્રાપ્ત કરીને જ સ્થાન છોડશો. થોડી જ વારમાં આરતીનો ક્રમ શરૂ થશે અને ત્યારબાદ જે જેના ચરણસ્પર્શ પણ થશે. જે પણ વૈષ્ણવના નામ લઉં એ મંચની આગળ આવીને ઊભા રહેશે. હસુભાઈ વિરાની બાઢડાવાળા કથાના મુખ્ય મનોરથી તથા એમનો પરિવાર, કાનજીભાઈ સોજિત્રા, સૌજીભાઈ સોજિત્રા તથા એમનો પરિવાર, બાબુભાઈ દોંગા અભરામપરા તથા તેમનો પરિવાર, મુકુંદભાઈ મથુરભાઈ લાખાણી તથા એમનો પરિવાર, દિનેશભાઈ પાદરિયા તથા એમનો પરિવાર, વજુભાઈ સુહાગિયા તથા એમનો પરિવાર, જયેશભાઈ ઉંધાળ અને કમલેશભાઈ ઉંધાળ તથા એમના પરિવારના જનો અને ભરતભાઈ રામાણી ફાચરિયા પરિવાર સાથે મંચની આગળ આવીને આરતીનો લાભ પ્રાપ્ત કરશે. જે વૈષ્ણવોને છપ્પન ભોગમાં સેવાર્થી લાભાર્થી થવો એ કાર્યાલયનો સંપર્ક કરે. બ્રજયાત્રા 2018નું પાલ બુકિંગ શરૂ થઈ ગયું છે તો પાલ બુકિંગ માટે પણ આપ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. ગૌ સેવા, બ્રહ્મ સંબંધ, અધરામણી તપેલી માટે પણ આપ કાર્યાલયનો સંપર્ક કરો. હવે આપણે સૌ ભાગવતજીની આરતીનો લાભ લઈએ અને ત્યાર પછી આચાર્ય ચરણના ચરણ સ્પર્શ. આરતી બાલ કૃષ્ણ કી જય, આરતી જન્મ સફલ કર લીજે, આરતી બાલ કૃષ્ણ કી જય, શ્રી જસોદા